ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર, ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી. ગુજરાત રંગાયું ધૂળેટીના રંગમાં. ગાંધીનગરમાં અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે કાર્યકરો સાથે કરી ઉજવણી. રાજ્યમાં પાર્ટી પ્લોટમાં ભાંગડા કરતા જોવા મળ્યા રસિકો. ધૂળેટીના દિવસે ડૂબી જવાની 4 ઘટનામાં 9 લોકોનો ભોગ લેવાયો. ખેડા, ભાવનગરમાં 3-3, બનાસકાંઠામાં 2 તો મહીસાગરમાં 1. એમ કુલ 9 લોકોના ડૂબી જવાથી મોત. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં લાગી આગ. પૂજારી પર છંટાયેલા ગુલાલ, દીવા પર પડતા ભયાનક આગ. પૂજારી સહિત 14 લોકો દાઝ્યા. શ્રદ્ધાળુઓમાં મચી દોડધામ. ગુજરાતના રાજકારણમાં સાઉદ્દીન ઓવૈસીની એન્ટ્રી. ગાંધીનગર અને ભરૂચ બેઠક પરથી એઆઈએમઆઈએમના ઉમેદવાર લડશે ચૂંટણી. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાઈ. બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું ચાંદલા પોલિટિક્સ. ડિપોઝિટ ભરવા માટે માંગ્યો લોકો પાસે ફાળો. ગેનીબેનનો QR થયો વાયરલ. લોકસભા 2024ની ચૂંટણીને લઈ અને ગુજરાતની અંદર જૂનાગઢ બેઠક ખૂબ ચર્ચામાં રહી હતી, ત્યારે ભાજપની અંતિમ યાદીમાં રાજેશ ચુડાસમાના નામની જાહેરાત થઈ ગઈ છે. અને રાજેશ ચુડાસમાને ફરીથી કેમ રિપીટ કરવામાં આવ્યા છે, શું છે તેની પાછળનું ગણિત જુઓ આ રિપોર્ટમાં. જૂનાગઢ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, પરંતુ આમ છતાં પણ વાત લીડની છે. 2014માં જીત્યા, 2019માં જીત્યા રાજેશ ચુડાસમા, અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી તેને મેદાન ઉતારે છે. ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાને મેદાને ઉતારે છે, પરંતુ કઈ યાદીમાં? છેલ્લી યાદી, હજુ જ હમણાં બહાર પડી છે. પહેલી યાદીમાં રાજેશ ચુડાસમાનું નામ નહોતું. એ વસ્તુ, એ વાત સ્પષ્ટ કરે છે કે રાજેશ ચુડાસમાનો વિકલ્પ ભારતીય જનતા પાર્ટી શોધી રહી હતી. જૂનાગઢ લોકસભા બેઠક કોળી સમાજની, કોળી સમાજની બહુમતી. કોળી સમાજનો વ્યક્તિ મૂકવો, ક્ષત્રિય સમાજનો વ્યક્તિ મૂકવો, આહિર સમાજનો વ્યક્તિ મૂકવો, આ એક મોટી મૂંઝવણ હતી. ક્ષત્રિય સમાજે પણ માગ કરી. આહિર સમાજમાંથી પણ અમરીશ દેવ આવી શકવાની સંભાવના હતી. લોહાણા સમાજે પણ માગ કરી કે ગિરીશ કોટેચાને મૂકવો જૂનાગઢ લોકસભા. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ મન બનાવી લીધું. અમે આપને કહ્યું હતું કે રાજેશ ચુડાસમા રિપીટ થવા જઈ રહ્યા છે, એ નક્કી છે. એ વિડીયો આપ ગુજરાત તકમાં જોઈ શકો છો. CR પાટીલ બનથી પહોંચ્યા, બેઠક થઈ. ગુપ્ત બેઠકમાં તમામ ધારાસભ્યોએ કહ્યું કે રાજેશ ચુડાસમા સારા છે, રાજેશ ચુડાસમાને રિપીટ કરો. અમિત શાહ સુધી ફોન ગયા મિત્રો, અને બાહેંધરી તો ન કહી શકાય, પરંતુ એક વાત કહેવામાં આવી હતી કે ચિંતા ન કરો, સારો ઉમેદવાર મૂકવામાં આવશે. પરંતુ કહેવાય છે સ્થાનિક સૂત્રો દ્વારા કે પાટીલે સંકેત આપી દીધા હતા રાજેશ ચુડાસમાને કે તૈયારી શરૂ કરી દો. રાજેશ ચુડાસમા સાથે અન્ય લોકો પણ રેસમાં હતા. છેલ્લે છેલ્લે મહિલા ઉમેદવાર હિતાબેન માલમનું નામ પણ રેસમાં ચાલ્યું. કોળી ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ શોધ્યો, પરંતુ મળ્યો. ડોક્ટર અતુલ ચંદ આત્મહત્યા કેસ છેલ્લા કેટલા મહિનાઓથી ચાલતું હતું. આ કેસમાં રાજેશ ચુડાસમાનું નામ હતું. રાજેશ ચુડાસમાની ટિકિટ કપાશે તેવું લાગતું હતું લોકોને, પરંતુ રાજેશ ચુડાસમા દિલ્હીના નેતાઓને સમજાવવામાં સફળ રહ્યા છે. રાજેશ ચુડાસમાનું લોબિંગ સફળ રહ્યું છે. રાજેશ ચુડાસમાએ ફ્રી એક વખત સાબિત કરીને બતાવ્યું છે કે પડદા પાછળ રહેતા, ચૂપ રહેતા, ડોક્ટર અતુલ ચંદ આત્મહત્યા કેસ બાદ કરતા વિવાદોમાં ન આવતા આ રાજેશ ચુડાસમા આજે પણ એટલા જ મજબૂત છે. આજે પણ તેના સંપર્ક એટલા જ પ્રબળ છે. રાજેશ ચુડાસમા નક્કી થઈ ચૂક્યા છે. કદાચ એ દિવસ કે જ્યારે અમિત શાહ સાથે વાત કરવામાં આવી ત્યારે જ તેનું નામ નક્કી થઈ ગયું હતું. પરંતુ રાજેશ ચુડાસમાની સામે કોણ આવી શકે? કોંગ્રેસમાંથી હીરાભાઈ આહિર સમાજમાંથી આવે છે. હીરાભાઈને કોંગ્રેસ નેતાને ઉતારી શકે છે.
કોળી વર્સિસ આહિરનો જંગ થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી પહેલી ચાલ ચાલે તેની કોંગ્રેસ રાહ જોઈને બેઠી હતી. કોંગ્રેસ ચાહત તો જૂનાગઢમાં ચહેરો ઉતારી શકે, પરંતુ આજ સુધી તેણે રાહ જોઈ. હીરાભાઈ જોટવા કોંગ્રેસ તરફથી આવશે એ વાત અત્યારે 99% નક્કી છે, પરંતુ જો ભારતીય જનતા પાર્ટીની ચાલ જોઈને કોંગ્રેસ હવે કોળી ઉમેદવાર ઉતારી દે તો પણ લડાય. અમરીશ દેવની પણ ચર્ચા હતી, પરંતુ રાજેશ ચુડાસમા નક્કી થઈ ચૂક્યા છે. હવે કોંગ્રેસ આહિર ઉમેદવારને ઉતારે છે, કોળી ઉમેદવારને ઉતારે છે, કે પછી ક્ષત્રિય ઉમેદવારને ઉતારે છે. ક્ષત્રિય સમાજે પણ માંગ કરી હતી કે અમારા ઉમેદવારને ઉતારવામાં આવે. વજુભાઈ વાળાની ઉપસ્થિતિમાં એક સંમેલનમાં ભવાની મંદિર ખાતે લોહાણા સમાજ પણ છેલ્લે છેલ્લે મેદાને આવ્યો. ગિરીશ કોટેચાને ટિકિટ આપવા માંગ કરવામાં આવી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાને ત્રીજી વખત મેદાન ઉતાર્યા. 2014, 2019 અને ફરી એક વખત એ જ મૂર્તિઓ રાજેશ ચુડાસમા અને સમય 2024. આ હોળીનો સમય, આ હોળીનો ઉત્સવ, આ તહેવાર રાજેશ ચુડાસમા કદાચ હવે નહીં ભૂલી શકે. એ દિવસે નામ જાહેર થયું અને તેવા સંજોગોમાં કે પોતે રાજેશ ચુડાસમા પોતે પણ કન્ફર્મ નહોતા કે મને કહેવામાં આવ્યું છે, પરંતુ અંતિમ ઘડીએ નામ કપાઈ જશે. તો જૂનાગઢ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, પરંતુ વાત લીડની આવે છે. કોળી ઉમેદવાર મૂકી દીધો છે. જૂનાગઢ કોળી સમાજની બેઠક છે, સુરેન્દ્રનગર કોળી સમાજની બેઠક, આ બંને બેઠકોમાં કોળી ઉમેદવાર મૂક્યા છે નવી યાદીમાં ભારતીય જનતા પાર્ટી. જૂનાગઢમાં જે વિધાનસભા બેઠક આવે છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો આજે કબજો છે. 2017માં ફક્ત કોંગ્રેસ 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 આજે તમામ વિધાનસભાની વાત કરીએ તો જે એક વિધાનસભા વિસાવદર છે કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતીને આવ્યા, ભૂપતભાઈ પક્ષ પલટો કર્યો અને હવે ત્યાં આવનાર સમયમાં ચૂંટણી થશે ત્યાં જે ભાજપમાં છે ભૂપતભાઈ, એ બેઠક સિવાય તમામ બેઠક જે સોમનાથ બેઠક છે વિમલ ચુડાસમાની એ બાદ કરતા તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે. વિસાવદર છે, સોમનાથ છે, ઉના છે, કોડીનાર છે, આ સહિત જૂનાગઢ વિધાનસભા પોતે છે. આ તમામ બેઠકોમાં એક કોંગ્રેસની, એક આપની અને બાકીની 5 બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે. ભારતીય જનતા પાર્ટીએ આ પહેલા જ પ્લાન બનાવી લીધો હતો. જૂનાગઢમાં વિસાવદરમાં તેમણે હાલ વાતાવરણ હળવું કરી દીધું છે, પરંતુ હજુ પણ સોમનાથ બેઠક વિમલ ચુડાસમા પાસે છે. એક વાત એવી પણ છે કે વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા ખૂબ જ નજીકના મિત્રો છે, બંને વચ્ચે ખૂબ જ સારો એવો ખરોબો છે. આ કારણે સોમનાથ બેઠકમાં પણ રાજેશ ચુડાસમા ચિંતિત નથી. હવે વાત એ છે કે કોંગ્રેસ કોને ઉતારશે? કોંગ્રેસ હીરાભાઈ જોટવાને ઉતારશે કે પછી અન્ય કોઈ ચહેરો ઉતારશે? અન્ય કોઈ ચહેરો ઉતારે છે તો એ કોણ હશે? હવે રાજેશ ચુડાસમાનું નામ નક્કી જ થઈ ચૂક્યું છે, તો રાજેશ ચુડાસમા હવે જે પ્રકારે પ્રચાર શરૂ કરશે, જે પ્રકારે પોતે અંદર ખાને સમીકરણો સેટ કરશે, જે પ્રકારે 2014 અને 2019 પોતાની પાસે અનુભવ છે તે કામે લગાશે. આચારસંહિતા છે, પરંતુ એ બંધ બારની સમીકરણો સેટ કરવાની વાત હશે. 2014 અને 2019માં જે જ્ઞાતિ તેની સાથે મૂર્તિ તેની સાથે લેવાની વાત હશે. શું થાય છે આવનાર સમય બતાવશે, અને આવનાર સમયમાં એ પણ ખબર પડશે કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર આવે છે. અત્યારે સ્પષ્ટ થઈ ચૂક્યું છે રાજેશ ચુડાસમા. રાજેશ ચુડાસમાએ પોતે એટલા મજબૂત છે અને શા માટે રાજેશ ચુડાસમા ફરી એક વખત રિપીટ થયા છે અને રિપીટ થાય છે એને સાબિત કરીને બતાવ્યું છે. કોંગ્રેસમાંથી કોણ આવશે? આપના મતે રાજેશ ચુડાસમા રિપીટ થયા છે એ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય યોગ્ય છે કે નહીં? રાજેશ ચુડાસમાની જગ્યાએ કોને મૂકવા જોઈતા હતા? રાજેશ ચુડાસમાએ ખરેખર કામ કર્યા છે? શું રાજેશ ચુડાસમા ફરી એક વખત લોકસભા જઈ શકશે, સાંસદ બની શકશે? કોંગ્રેસથી કોણ ઉમેદવાર લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપના ઉમેદવારો અને અમુક બેઠકો ખૂબ ચર્ચામાં રહી છે. તેમાંથી અમરેલી બેઠક પરથી ભરત સુતરિયાને ઉતરવામાં આવ્યા છે. કેમ ભરત સુતરિયાનું નામ જ અપાયું છે તેને લઈ અને એક ગણિત આવ્યું છે સામે. શું છે તે ગણિત જુઓ આ અહેવાલમાં.
ભરતભાઈ સુતરિયાને ભારતીય જનતા પાર્ટીએ અંતિમ ઘડીએ નક્કી કર્યા. ભરત સુતરિયાનું નામ ચાલતું હતું, પરંતુ એ હદ સુધી નહીં. ભારતીય જનતા પાર્ટીમાં કદાચ જે મુજબ ચર્ચા છે લોકોની, કે મેસેજ ગયો હતો સ્થાનિકોનો કે અમે નહીં તો અમારા વિરોધી પણ નહીં, અમારા વ્યક્તિ નહીં તો અમારા વિરોધીઓના પણ વ્યક્તિ નહીં. અંતે ભરતભાઈ સુતરિયાના નામની પસંદગી કરવામાં આવી છે. આ બાબતે અમે સ્થાનિકોની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. માહિતી તેવી મળી છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી હિરેન હિરપરાનું નામ ચાલતું હતું, મુકેશ સંઘાણીનું નામ પણ ચાલતું હતું. હિરેન હિરપરાને ટિકિટ મળે આ માટે મનસુખ માંડવિયા અને તેમના નજીકના લોકો ખૂબ જ પ્રયત્ન કરતા હતા. મનસુખ માંડવિયાના નજીક માનવામાં આવે છે હિરેન હિરપરાને. મુકેશ સંઘાણી સંઘાણી પરિવારમાંથી આવે છે, કદાચ પરિવારવાદના કારણે તેની ટિકિટ કપાણી. ભાવનાબેન પટેલનું નામ પણ તેમણે સજેસ્ટ કર્યું હતું, પરંતુ તેની પણ ટિકિટ કપાણી. અંતે ન આ ન તે ભરતભાઈ સુતરિયાના નામની પસંદગી કરવામાં આવી. અમરેલીની જનતાને કદાચ નવો ચહેરો મળવા જઈ રહ્યો હોય, અમરેલીની જનતાને કદાચ એક નવો મોટો નેતા મળવા જઈ રહ્યો હોય, આ વાતની ચર્ચા પર બની શકે કે બંને જૂથ અને મોટા નેતાઓ પણ ચિંતામાં હોય કે આપણું રાજકારણ પૂરું ના થઈ જાય. પરંતુ ભારતીય જનતા પાર્ટી વિચારી વિચારીને કદમ મૂકતી હોય છે અને ભરતભાઈ સુતરિયાને મેદાને ઉતાર્યા છે. તેવું પણ કહેવાય છે કે લાઠી છે તે વિસ્તારના તેઓ છે, પરંતુ મહુવા ગારિયાધાર જેવા વિસ્તારમાં એટલી પણ પકડ તેની નથી. મહુવા વિધાનસભા આવે, ગારિયાધાર વિધાનસભા આવે, રાજુલા વિધાનસભા આવે, સાવરકુંડલા વિધાનસભા આવે, લાઠી વિધાનસભા આવે, ધારી વિધાનસભા આવે ને અમરેલી વિધાનસભા તો ખરી, એટલે આ તમામ વિધાનસભાને ઓળખનાર ચહેરો પણ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી ત્યાં વધુ મહેનત કરી લેશે. ખેર, જેનીબેન ઠુમ્મર સામે ટક્કર આપી શકશે. કોંગ્રેસ તૈયારી કરી રહ્યું છે જેનીબેન ઠુમ્મરની ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે ટિકિટનો, પરંતુ જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયાની લડાઈ જોવા જેવી થશે. ભારતીય જનતા પાર્ટી 5 લાખની લીડની વાત કરે, પરંતુ અમરેલી લોકસભા બેઠકમાં કદાચ એ મુશ્કેલ પડી શકે. અમરેલી લોકસભા બેઠકમાં જો ત્યાંના સ્થાનિક ભાજપના જ મોટા નેતાઓ ભરતભાઈ સુતરિયાની સામે પડી જાય, અથવા તો પડદા પાછળ ખેલ પાડે, અથવા તો સીધી મદદ ના કરે, તો પણ કાટકી ટક્કર થઈ શકે છે. અમરેલી લોકસભા બેઠકમાં શું થશે જોવાનું રહ્યું. અમરેલી લોકસભા બેઠકમાં આ તમામ વાત થઈ રહી છે, તેમાં થોડા સમય પહેલા મુકેશ સંઘાણી જ્યારે ટિકિટ માગી રહ્યા હતા, એ જ સમયે દિલીપ સંઘાણી સાથે અમે વાત કરી હતી, ત્યારે પણ તેણે કહ્યું હતું કે અમરેલીમાં પહેલો હક રૂપાલાનો, મનસુખ માંડવિયા ભાવનગરથી. આ પહેલા એ સાંભળી લો, ત્યારબાદ થોડી વાત કરી છે. તો અમરેલીમાંથી રૂપાલા સાહેબ હોઈ શકે અને ભાવનગરમાંથી મનસુખભાઈ હોઈ શકે. તો અમરેલીમાંથી રૂપાલા સાહેબ હોઈ શકે અને ભાવનગરમાંથી મનસુખભાઈ હોઈ શકે. તો અમરેલીમાંથી રૂપાલા સાહેબ હોઈ શકે. આપે સાંભળ્યું કે દિલીપ સંઘાણી શું બોલ્યા હતા, એટલા માટે ત્યારથી જ વાત છે કે આ જૂથવાદ આજે પણ શરૂ છે. એટલા માટે અમરેલીમાં ન તો મનસુખભાઈના માનીતા ચાલ્યા, ન તો દિલીપભાઈ સંઘાણીના પરિવારમાં ચાલ્યા, ના તો મુકેશભાઈના માનીતા ચાલ્યા. ચહેરો જે નવો આવ્યો છે તેવું કહેવાય છે કે તે આ બંનેથી અલગ છે. આવનાર સમયમાં ખબર પડશે કેટલું જોર બતાવશે, આવનાર સમયમાં ખબર પડશે કે જીતે છે કે નહીં, આવનાર સમયમાં ખબર પડે છે તો જીતે છે તો કેટલી લીડ સાથે જીતે છે, આવનાર સમયમાં એ પણ ખબર પડી જશે કે ભરત સુતરિયા યોગ્ય પસંદ છે કે નહીં, ભરત સુતરિયા સાથે તેના સ્થાનિક નેતાઓ છે કે નહીં. જનક અને ત્યાં જે જનક બગદાણાની વાત ચાલતી હતી તેનું પણ કહેવાતું હતું કે તે આ બંને ગ્રુપમાં નથી, પરંતુ ભરત સુતરિયા આવનાર સમયમાં અમરેલી લોકસભામાં એક મોટો નેતા બનીને બહાર આવે છે કે નહીં. સાબરકાંઠા બેઠક પરથી ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે જ્યારે પોતાની દાયેદારી પાછી ખેંચી છે અને ભાજપની અંતિમ યાદીમાં હવે શોભનાબેનનું નામ સામે આવ્યું છે, શું છે સમગ્ર વિગત જુઓ. કઠાળ લોકસભા બેઠકના ઉમેદવાર
જાહેર થઈ ચૂક્યા છે. આપની પાસે આપની સાથે શુભદામેન બારાઈએ જોડાયા છે. શુભદામેન, આપ મૂળે શિક્ષકનો જીવ છો, 30 વર્ષથી આપ જ્યારે શિક્ષક છો, રાજકારણને આપ કઈ રીતે જુઓ છો? શિક્ષણના જીવ તરીકે મેં જ્યારે શિક્ષકની નોકરી સ્વીકારી ત્યારે હું નાના બાળકોથી માંડીને 8 ધોરણના બાળકો સુધી મેં ભણાવ્યો, એમના બાળકોનું ભાવિ ઘડતર કરી દીધું. અને હવે જ્યારે રાજકારણમાં જ્યારે આવવાનું થયું છે ત્યારે એક મહિલા તરીકે મારી પસંદગી કરવામાં આવી છે, તો હું વિકાસનો મુદ્દો લઈને આગળ વધીશ. મારી સાથે ઘણી બધી મહિલાઓ છે, તો મહિલાઓ પણ મને પૂરેપૂરો સપોર્ટ કરશે એવી મને આશા છે. આશા નહીં પણ મને વિશ્વાસ છે કે મહિલાઓ મને સપોર્ટ કરશે. ખાસ કરીને સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરવા તો 19 લાખ જેટલા મતદારો છે અને એમાં ખાસ કરીને ક્ષત્રિય મતદારો 9 લાખથી વધારે સંખ્યામાં છે. આપની કેવી અપેક્ષાઓ છે? ક્ષત્રિય મહિલા તરીકે જ્યારે મારી પસંદગી કરવામાં આવી છે તો ખાલી ક્ષત્રિય નહીં પણ દરેક સમાજના લોકોને હું સાથે થઈને ચાલીશ અને હું વિજયનો વિશ્વાસ વ્યક્ત કરું છું. પાટીલ સાહેબે જે રીતે વાત કરી છે કે 5 લાખના મતથી મોટાભાગની તમામ બેઠકો જીતવાની વાત છે, આપ આ સીટ ઉપર કેટલો અંતર માનો છો? હા, પાટીલ સાહેબે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એને સાબરકાંઠાની જનતા પૂરેપૂરો એમનો વિશ્વાસ આગળ લાવશે. છેલ્લો સવાલ, જ્યારે આપ મહિલા તરીકે ઉમેદવાર બન્યા છો, ખાસ કરીને પ્રાંતિજ બેઠક પરથી સતત ત્રીજી ટર્ન માટે ઉમેદવાર આપ જાહેર થયા છો, સાબરકાંઠા જિલ્લાના અન્ય મતદારો સહિત અરવલ્લી જિલ્લો પણ છે, તમામ મતદારો માટે આપનો શું સંદેશ હશે? તમામ મતદારો જ્યારે સાબરકાંઠા લોકસભાની સીટના ઉમેદવાર જાહેર થયા છે ત્યારે અરવલ્લી પણ સાબરકાંઠામાં જ ગણાય છે, તો અરવલ્લી અને સાબરકાંઠા એક જ છે. અરવલ્લીના પણ મને ખૂબ ખૂબ આશીર્વાદ મળશે. જે ચોક્કસથી આ હતા ઉમેદવાર સાબરકાંઠા જિલ્લા ભાજપના શુભરામભાઈ બારાઈએ, જેમનું કહ્યું હતું કે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના મતદારોનો સંપૂર્ણ સાથ સહયોગ અને સહકાર મળશે. જો કે આગામી સમયમાં સાબરકાંઠાનો સરતાજ કોણ બને છે એ તો સમજ બતાવશે. હસમુખ પટેલ, ગુજરાત તક, સાબરકાંઠા. હાલ બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભા 2024ની ચૂંટણીને લઈને જામનગરના લોકોનો શું છે મિજાજ, આવો જાણીએ. લોકસભા 2024ના પડઘમો વાગી ચૂક્યા છે. આપણે આજે જામનગરમાં છીએ. જામનગર 12 લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ પૂનમબેન માડમને ફરીથી ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસમાં પણ નામ જાહેર થઈ ગયું છે. જેપી મારવિયા છે, જે જિલ્લા પંચાયતના સદસ્ય છે. જામનગરની જનતાનો મૂડ આજે આપણે જાણીએ કે જામનગરની જનતા છે એ 12 લોકસભા માટે શું વિચારી રહી છે, જામનગરમાં કયા પ્રકારના કામો થયા છે અને કયા પ્રકારના કામો થવાના કોઈ બાકી રહી ગયા છે, તો જામનગરની જનતાને જ આપણે પૂછીએ. આપણી સાથે ટેક્સ પ્રેક્ટિશનર પણ છે, ટેક્સ પ્રેક્ટિશનર સાથે વાત કરીએ. વેપારી આલમની વાત કરીએ તો ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ ટેક્સમાં જે ડિજિટલાઇઝેશન એટલે કોમ્પ્યુટરાઇઝેશન અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે એને કારણે વેપારીઓની ઘણી હાડમારી દૂર થઈ છે. અને એ રીતે જોઈએ તો માઇક્રો લેવલમાં પણ વેપારીઓ ટેક્સ કન્સલ્ટન્ટ એ વગેરેની અંદર ભાજપનો અત્યારે મજબૂત વસ્તુ છે. અને મુખ્ય વસ્તુ છે કે ઇન્ડિવિજ્યુઅલ કરતાંય જે કોન્સેપ્ટની દ્રષ્ટિએ જે બીજેપી જે કરી રહી છે અને એનો જે ગ્રાઉન્ડ રૂટ જે લોકો છે, જે સપોર્ટર છે, એનો સારામાં સારો સહકાર મળી રહેશે. બીજું એક પક્ષ એવો છે કે જે છેલ્લી મુમેન્ટે પોતાનો વિચાર વ્યક્ત કરશે, જે દર વખતે થાય છે અને દર વખતે બધાને ખબર છે કે કઈ રીતે મુમેન્ટ થાય છે. પણ એક વસ્તુ છે કે અત્યાર સુધી એવું લાગતું હતું કે જરા પણ ફાઇટ નહીં થાય. હવે કદાચ કોંગ્રેસના ઉમેદવારોને 10-15% ફાઇટની શક્યતા છે, પરંતુ જે ચૂંટણી જીતવાની આજની તારીખે પરિસ્થિતિ છે એ પૂનમબેન માડમ અત્યારે 100% લાગે છે. અને ખાલી પૂનમબેન માડમના વર્ક નહીં પણ એના ફાધરથી જે વિદ્યાર્થીઓ સાથે કોન્ટેક, વિદ્યાર્થીઓની સ્પોર્ટ્સ પ્રવૃત્તિમાં જે એને સહકાર આપ્યો છે, મેડિકલ કોલેજના પ્રશ્નમાં જે સહકાર આપ્યો છે, આ બધાએ સારા કર્મનું ફળ એમને મળશે તેવું અત્યારે લાગી રહ્યું છે.
આપણી સાથે યુવા પણ છે, અહીંયા યુવા મતદાર પણ છે. આપણે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ આવું કોઈ સ્ટેટમેન્ટ આપ્યા વગર એવું ક્યારે વિચારી શકાય કે આપણે જે એક યુવાન જ્યારે મત આપવા જશે ત્યારે યુવાન શું વિચારીને મત આપશે, અને જામનગરનો યુવાન છે, ખાસ કરીને જામનગરનો યુવાન છે, એ કયા પ્રકારનું મતદાન કરશે? એક જ વસ્તુ, વિકાસ. જામનગરના જે યુથ છે અત્યારે, જામનગરમાં જો કોલેજ સરખી નથી, પૂનમબેન હશે અથવા ભાજપ આવશે તો વિકાસ થશે. વિકાસ થશે તો ઓટોમેટિકલી કોલેજ આવશે, નવા જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળશે, પછી નવા બિઝનેસીસ ડેવલપ થશે. એ જે બધી વસ્તુ કરશે એ ભાજપ જ કરી શકશે. કોંગ્રેસ આટલા વખતમાં કંઈ કર્યું નથી એમ કહી શકાય. એટલે એક મેઇન વસ્તુ વિકાસ. વિકાસ મને એવું લાગે છે કે તમે જ્યારથી મત આપવાની શરૂઆત કરી ત્યારથી તમે ભાજપની સરકાર જોઈ છે, એવું કોઈ પણ ચોક્કસ ન કહી શકાય કે અમને આ કામ કર્યું, અમને આ કામ કર્યું. પરંતુ આજનો યુવાન છે, આજના યુવાનને શું જોઈએ છે અને કયા જે નવા પરિબળો હોય આ નવા પરિબળોને ધ્યાનમાં રાખીને આજનો યુવાન મતદાન કરશે? જોબ ઓપોર્ચ્યુનિટી, પછી બિઝનેસ માટેનું સરકાર કઈ રીતે મદદ કરે છે, એ પછી જે જામનગર છે ને એકચ્યુઅલી હજી ડેવલપ નથી થઈ શક્યું, ઘણું બધું ડેવલપમેન્ટ કરવાનું બાકી છે. ફોર એક્ઝામ્પલ પોર્ટ ડેવલપમેન્ટ, જામનગર પોર્ટ હબ હતું પહેલાં, બટ અત્યારે એ પોર્ટનું કાંઈ ડેવલપમેન્ટ નથી એમ કહી શકાય. એટલે આ બધી વસ્તુ જામનગરનો યુવાન એક જોશે. યુવાનની સાથે આપણી સાથે વેપારી પણ છે, તો પરાગભાઈ સાથે વાત કરશું. પરાગભાઈ, યુવાન એવું કહે છે કે જોબ ઓપોર્ચ્યુનિટી છે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે, ભારતીય જનતા પાર્ટીમાં આવા ઘણા બધા સ્કોપ છે કે એક વેપારી છે, આ વેપારી આગળ વધી શકે, તમારું શું માનવું છે? સૌથી પહેલાં તો પૂનમબેનને ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે જે અનુભવથી આગળ આવ્યા છે અને હજી પણ આગળ જ જશે, સામે ભલે યુવા હોય પણ જે અનુભવથી કાર્ય કર્યા છે, રેલવે હોય, શિક્ષણ હોય અથવા તો મેડિકલ ક્ષેત્રે હોય, તમે કોઈ પણ ક્ષેત્રમાં જુઓ, બિઝનેસ હોય, આ ધીમે 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 કરતાં આજ 10 વર્ષ જે ડેવલપ થવાની ઓલું હતી બધાને, એ આજ 2-4 વર્ષમાં જ ઊભું થઈ રહ્યું છે અને થશે. તો જામનગર છે એમાં બંને ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, અને એક પ્રકારે એવું કહી શકાય કે પૂનમબેન છે એ 2 વખતના સાંસદ રહી ચૂક્યા પછી 3જી વખત પણ જામનગરથી લોકસભાના ઉમેદવાર છે, ત્યારે હવે આવનારો સમય જ દેખાડશે કે જેપી મારાવિયા જે કોંગ્રેસના ઉમેદવાર છે, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે, એ પૂનમબેનને કયા લેવલ સુધી ટક્કર આપી શકે છે. દર્શન ટક્કર, ગુજરાત તક, જામનગર. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ.